નમસ્કાર મિત્રો, મની નાઇન માં આપનું સ્વાગત છે. હું છું દીપાલી. આજે આપણે વાત કરવાની છે શેર બજારની, સાથે સાથે રિલાયન્સ ની જે ફાઇનાન્સ કંપની છે તેના ડી મર્જર ના નિર્ણયની પણ કરવાની છે. તો આપને જણાવી દઈએ કે અત્યારે શેર બજાર તેજીમાં આગળ વધી રહ્યું છે, ત્યારે સાથે સાથે અનેક કંપનીઓના આઈપીઓ પણ આવી રહ્યા છે. ત્યારે જે રિલાયન્સ ની આ જે અવિરત તેજી છે, તે શેર બજારની જે અવિરત તેજી છે તે આગળ પણ યથાવત રહેશે કે શું હવે માર્કેટ થાકશે? આ સાથે રિલાયન્સનું જે ડિમર્જરનો નિર્ણય છે તેનાથી તેના રોકાણકારોને ફાયદો થશે કે નુકસાન થશે, અને તે કેટલું થશે, તેના ઉપર આપણે આજે ચર્ચા કરીશું. આપણી સાથે માર્કેટ એક્સપર્ટ જોડાયેલા છે સિદ્ધાર્થભાઈ માંડલેવાલા, તેમને હું કનેક્ટ કરી. સિદ્ધાર્થભાઈ, મની લાઈનમાં આપનું સ્વાગત છે. થેન્ક યુ દીપાલીબેન, થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ. સિદ્ધાર્થભાઈ, સૌથી પહેલા તો માર્કેટમાં પણ આજે પણ તેજીનું મોમેન્ટમ જોવા મળી રહ્યું છે, તો તેનું કારણ શું લાગી રહ્યું છે? અત્યારે એપ્રિલ પછી તમે જોયું હોય તો એફઆઈઆઈ સતત ઇન્ડિયામાં બાય કરી રહ્યું છે, અને અત્યારે જે રિસન્ટ તેજી આવી છે એનું મુખ્ય કારણ મને એવું દેખાઈ રહ્યું છે કે ઇન્ટરનેશનલ માર્કેટ, અને એમાં પણ ખાસ કરીને યુએસ માર્કેટ અને યુરોપિયન માર્કેટ્સ, એ લોકો બંને 52-week હાઈ બનાવી રહ્યા છે. એટલે જ્યારે પણ યુએસ અને યુરોપિયન માર્કેટ્સ નવા હાઈ બનાવતા હોય, 52-week હાઈ બનાવતા હોય, તો એની પણ એક સેન્ટિમેન્ટલ પોઝિટિવ અસર થતી હોય છે ઇન્ડિયન માર્કેટ્સ પર. અને ઇન્ડિયામાં તો આપણે જોયું જ છે કે ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશન્સ હંમેશા બાય કરતા હતા, પણ એફઆઈઆઈ સતત સેલ કરતા હતા, જે એપ્રિલથી એ લોકોએ પણ ટર્ન કરી દીધું છે, અને હવે એ લોકો પણ સતત બાઇંગ મોડમાં આવી ગયા છે. અને ફાઇનલ રીઝન એ પણ છે કે અર્નિંગ્સ પણ જે હવે Q1ના રિઝલ્ટ ચાલુ થયા છે, તો એ પણ મોરઓરલેસ એક્સપેક્ટેડ લાઇન્સમાં કે થોડા બેટર આવી રહ્યા છે. આઈટી કંપનીઝ ફોર એક્ઝામ્પલ લઈ લઈએ તો એના રિઝલ્ટ જે એક્સપેક્ટેશન હતું એના કરતા થોડાક બેટર આવી રહ્યા છે. એટલે આ બધું ને ટોટલ કરીએ તો મને એવું લાગી રહ્યું છે કે આ બધા રીઝન્સના લીધે માર્કેટ ઉપર જઈ રહ્યું છે. ઓકે, તો શું લાગે છે આ મોમેન્ટમ ક્યાં સુધી જળવાઈ રહેશે? શું આગળ માર્કેટ થાક હશે ખરું કે પછી કન્ટિન્યુ રહેશે? માર્કેટને આપણે લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યુથી જોઈએ તો 18 મહિનાના કોન્સોલિડેશન પછી માર્કેટે આ બ્રેકઆઉટ આપ્યો છે. એટલે 18 મહિના સુધી માર્કેટ એક રેન્જમાં રહ્યું હતું અને એ રેન્જ તોડી નહીં શકતું હતું અપસાઈડ તરફ, અને હવે 18 મહિના પછી એ તૂટ્યું છે. એટલે જ્યારે આ ટાઈપના બ્રેકઆઉટ્સ આવે છે ને, ઇન્ડિયન માર્કેટ સ્પેશિયલી ઓલ ટાઈમ હાઈ પર છે. એટલે ઓલ ટાઈમ હાઈ એટલે એવું કહેવાય કે અનચાર્ટર્ડ ટેરેટરીમાં છે, બ્લુ સ્કાય છે, અને એના કારણે હવે માર્કેટ ક્યાં અટકે એવું કેવું અઘરું છે, કારણ કે ચાર્ટિસ્ટોને પણ કોઈ એવા રેઝિસ્ટન્સ અત્યારે દેખાશે નહીં. અને બીજું કે સી માર્કેટમાં અત્યારે જેમ મેં કીધું કે અર્નિંગ્સ હવે આવી રહ્યા છે, ને અર્નિંગ્સ સારા આવી રહ્યા છે Q1ના. વરસાદ માટે બી જે એલ નીનો બધા વાત કરતા હતા કે પ્રોબ્લેમ રહેશે, મોન્સૂન આવતે ઇન્ડિયામાં સારો નહીં રહેશે, એ પણ મોરઓરલેસ અત્યારે ખૂબ જ સરસ રહ્યો છે. એટલે બધા પોઈન્ટ્સ ઓફ વ્યૂ થી એવું મને લાગી રહ્યું છે કે માર્કેટ અત્યારે તો સારા મોમેન્ટમમાં છે, અનલેસ કઈ મેજર એવી કેટાસ્ટ્રોફી આવે જે આપણને કોઈને નથી ખબર, એવી કોઈ રિસ્ક આવે તો માર્કેટમાં ડીપ કરેક્શન આવી શકે. બાકી 2-3% કરેક્શન્સ તો નોર્મલ કહેવાય છે, અને એ આવી જ શકે છે. ઓકે, તો સિદ્ધાર્થભાઈ, આ પરિસ્થિતિ પછી રોકાણકારો માટે આપની શું સલાહ છે? રોકાણકારોએ સિમ્પલ, એક તો સિસ્ટમેટિકલી ઇન્વેસ્ટ કરવું જોઈએ માર્કેટમાં, એક જ સાથે બધા પૈસા નહીં નાખી દેવા જોઈએ, સ્કેગર્ડ વેમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, જે આપણે મ્યુચ્યુઅલ ફંડની ભાષામાં એને SIP કહેતા હોઈએ છે. તો SIP ઇઝ ધ બેસ્ટ વે ટુ ઇન્વેસ્ટ, કારણ કે નોબડી નોઝ કે માર્કેટ ક્યાં જવાનું છે, ક્યારે કરેક્ટ થવાનું છે. તો ઇન્ડિયાની સ્ટોરી લોંગ ટર્મની બહુ સારી છે, એટલે ઇન્ડિયાની સ્ટોરી ખાલી આ એક ડિકેડની નથી પણ આ સેન્ચુરીની છે. અને સેન્સેક્સ અત્યારે 65-66 હજાર જે છે તે 1 લાખ 1.5 લાખ 2 લાખ પણ જઈ શકે છે ઓવર અ લોંગ ટર્મ પીરિયડ. એટલે એ લેવલને જોઈને, અને 2047માં જ્યારે આપણે 100 વર્ષ પૂરા કરીશું ઇન્ડિપેન્ડન્સને, અમૃતકાલ જે અત્યારે આપણો ચાલી રહ્યો છે, ત્યારે આપણી ઇકોનોમી 25-30 ટ્રિલિયન ડોલરની થઈ જવાની છે, અને અત્યારે વી આર એટ અરાઉન્ડ 3.5 ટ્રિલિયન ડોલર ઇકોનોમી. એટલે બધું જોતા મને એવું લાગી રહ્યું છે કે હજુ તો આ સ્ટાર્ટ થયો છે, અને આ સ્ટાર્ટ મોમેન્ટમ જળવાઈ રહેશે, અને નેક્સ્ટ યર પાછું ઇલેક્શન છે. જો ઇલેક્શનમાં અગેન એક્સપેક્ટેડ લાઇન્સ પર જે પાર્ટી અત્યારે રૂલ કરે છે એ જ ફરીથી આવે છે, તો અગેન માર્કેટને એક સારો વેગ મળશે. તો સિદ્ધાર્થભાઈ, આગળ આપણે જે નવા આઈપીઓ આવી રહ્યા છે તેને લઈને પણ કેટલાક સવાલો છે, સાથે રિલાયન્સ ડીમર્જરની પણ આપણે વાત કરવાની છે, અને કેટલાક દર્શક મિત્રો છે કમેન્ટમાં તેમના સવાલ પણ આવી રહ્યા છે, આપણે તેની પણ નજર કરીશું. પરંતુ તે પહેલા આપણે માર્કેટની પરિસ્થિતિ પર એક નજર કરી લઈએ.
તો અત્યારે જે માર્કેટની સ્થિતિ છે તેમાં સેન્સેક્સ 66,795 પહોંચ્યું છે, 205.21 અત્યારે સેન્સેક્સ અપ રહ્યું છે. તો સાથે નિફ્ટીની વાત કરીએ તો નિફ્ટી 37.80 વધારા સાથે 19,749.30 રહ્યું છે. નિફ્ટી બેંક આજે માઇનસમાં છે, 39 પોઈન્ટ માઇનસ છે. તો નિફ્ટી આઈટીની વાત કરીએ તો તેમાં પણ 329.60 વધારો જોવા મળી રહ્યો છે. અને આ સાથે નિફ્ટી આઈટી 31,371.20 પર પહોંચ્યો છે. હવે ટોપ ગેનર્સ નિફ્ટીની વાત કરી લઈએ તો તેમાં જે કંપનીઓ છે અલગ અલગ, તેમાં ઇન્ફોસિસ, એશિયન પેઇન્ટ્સ, એચસીએલ ટેક, રિલાયન્સ અને હીરો મોટોકોર્પ આજે ગ્રીન ઝોનમાં જોવા મળ્યા છે. આ ઉપરાંત ટોપ ગેનર સેન્સેક્સની વાત કરીએ તો તેમાં પણ ઇન્ફોસિસ, એશિયન પેઇન્ટ, એચસીએલ ટેક અને રિલાયન્સ, આ ઉપરાંત આઈસીઆઈસીઆઈ બેંક ગ્રીન ઝોનમાં છે. ટોપ લૂઝર્સ નિફ્ટીની વાત કરીએ તો તેમાં એચડીએફસી લાઈફ, બ્રિટાનિયા, એસબીઆઈ અને ટાઇટન કંપની રેડ ઝોનમાં રહ્યા. આ સાથે બજાજ ફાઇનાન્સ, સન ફાર્મા અને ટાટા સ્ટીલ પણ રેડ ઝોનમાં જોવા મળ્યા છે. તો સિદ્ધાર્થભાઈ, આ માર્કેટની અત્યારે વાત કરી દીધી, પરંતુ અત્યારે આઈપીઓની મારે વાત કરવી છે ખાસ કરીને, કારણ કે લોકોનો હવે આઈપીઓમાં ઇન્ટરેસ્ટ વધતો જોવા મળી રહ્યો છે. ઘણા આઈપીઓ સામે આવી રહ્યા છે, આગામી દિવસોમાં પણ ઘણા આઈપીઓ માર્કેટમાં આવી રહ્યા છે, ત્યારે કયો આઈપીઓ સારું? સી, આઈપીઓઝમાં જનરલી તમે લોંગ ટર્મમાં સ્ટેટિસ્ટિક્સ જોશો તો સ્ટેટિસ્ટિક્સ એટલા એન્કરેજિંગ નથી રહ્યા, કારણ કે ઘણી વાર એવું થતું હોય છે કે આઈપીઓઝ બુલ માર્કેટમાં જ આવતા હોય છે, અને અત્યારે પાછું આ બુલ માર્કેટ ઇન્ડિયામાં ચાલુ થયું છે અને એના કારણે ઘણી બધી કંપનીઝ જે પોતે રાહ જોતી હતી આવા સારા ટાઈમની, તે ટાઈમ પર હવે એ લોકો એન્ટર થઈ રહ્યા છે. પણ અત્યારે જે રિસન્ટલી 2-3 આઈપીઓઝ આવેલા હતા, એક ડ્રોનની કંપની હતી, એક અત્યારે સુપર કમ્પ્યુટરની કંપની છે, તો આ બધા આઈપીઓઝ લિસ્ટિંગ ગેઇન પોઈન્ટ ઓફ વ્યૂથી કરી શકાય. અને પણ અત્યારે પાછું એવું થયું છે કે રિટેલ ઇન્વેસ્ટરોને લાગવાના ચાન્સીસ ઘણા ઓછા થઈ જાય છે, કારણ કે ઘણો મોટો ઓવર સબસ્ક્રિપ્શન એમાં થતું હોય છે. એટલે કરવા જોઈએ મિનિમમ એપ્લિકેશન, અને જો એમાં લાગે તો એક લોટરીની ટિકિટ સમજીને અપ્લાય કરવું જોઈએ. ઓકે, તો અત્યારે હાલ જે દર્શક મિત્રો છે તેમને રિલાયન્સ ડીમર્જરમાં વધારે ઇન્ટરેસ્ટ લાગી રહ્યો છે, કમેન્ટ પણ તેને લઈને આવી રહી છે. તો સૌથી પહેલા તો આપ દર્શક મિત્રોને સરળ ભાષામાં રિલાયન્સ જે ડીમર્જરનો નિર્ણય છે તે આખરે શું છે, કેવી રીતે અસર કરશે તે સમજાવો. સી, જીઓ ફાઇનાન્શિયલ સર્વિસીસ એટલે રિલાયન્સની એક ફાઇનાન્શિયલ આર્મ, તે હવે પોતે લિસ્ટ થવાની છે. તો એ અત્યારે તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની અંદર જ આ કંપની છે, અને કાલે એની એક્સ ડેટ છે, સોરી 20 તારીખે એની એક્સ ડેટ છે, કાલે છેલ્લો દિવસ છે. જો કાલે બી તમે રિલાયન્સના શેર્સ બાય કરો છો તો તમને રિલાયન્સ જીઓના એટલે જીઓ ફાઇનાન્શિયલ સર્વિસીસના શેર્સ મળી શકે છે. અને બીજું કે આ કંપનીની બુક વેલ્યુ અરાઉન્ડ 1 લાખ, એટલે ટોટલ બુક સાઇઝ આપણે જોઈએ તો 1,30,000 કરોડની બુક સાઇઝ છે, જે હ્યુજ કહેવાય. આજે ઇન્ડિયામાં નંબર 1 એનબીએફસી જે છે તે બજાજ ફાઇનાન્સ છે, અને એની 40,000 કરોડની આસપાસ છે. તો આ કંપનીની 1,30,000 કરોડની રહેવાની છે, એટલે એ પોઈન્ટ ઓફ વ્યૂથી આ કંપની ઘણી મોટી સાઇઝની કહી શકાય. અને હવે એવું થવાનું છે કે 1:1 રેશિયો રિલાયન્સે ડિક્લેર કરેલો છે, એટલે જેની પાસે 1 શેર રિલાયન્સનો છે એને 1 શેર ફ્રીમાં જીઓ ફાઇનાન્શિયલ સર્વિસીસના મળવાના છે. હવે આ જીઓ ફાઇનાન્શિયલ સર્વિસીસ કરવાની શું છે? તો સૌથી પહેલા તો મુકેશ અંબાણીજીએ કેબી કામત, કે જે આઈસીઆઈસીઆઈ બેંકના કરતા હર્તા હતા, કે જે નંબર 1 હતા, એમને ચેરમેન બનાવી દીધા છે. અને આ જીઓ ફાઇનાન્શિયલ સર્વિસીસમાં એ લોકો લાઈફ ઇન્સ્યોરન્સ, જનરલ ઇન્સ્યોરન્સ, એસેટ મેનેજમેન્ટ કંપની, બ્રોકિંગ ઇન બિઝનેસ અને એનબીએફસી, આ બધું જ કરવાના છે. અને બીજું કે રિલાયન્સને એક રીતે ક્રોસ સેલિંગની પણ ઓપોર્ચ્યુનિટી મળશે, કારણ કે આજે તમે જોવું તો રિલાયન્સ રિટેલની પાસે લગભગ 20 કરોડ એના પોતા ગ્રાહકો છે, એટલે એને એ લોકો ક્રોસ સેલ કરી શકે આ સર્વિસ. એ જ રીતે રિલાયન્સ જીઓ જે આપણે ટેલિકોમની કંપની છે, તો એમાં 40 કરોડના સબસ્ક્રાઈબર્સ છે, તો અગેન આ પણ એના માટે એક પોટેન્શિયલ માર્કેટ બને છે. એટલે રિલાયન્સ માટે એક સારી ઓપોર્ચ્યુનિટી છે કે એ ઘણી ફિલ્ડમાં ઓલરેડી છે, અને આ એક જ ફિલ્ડ બાકી રહી ગઈ હતી ફાઇનાન્શિયલ સર્વિસીસની. અને ફાઇનાન્શિયલ સર્વિસીસ ઇન્ડિયામાં ખૂબ મોટું અંડર પેનિટ્રેશન છે. આજે તમે જોવું તો ઇન્ડિયાની જે ટોટલ લોન બુક સાઇઝ છે તે લગભગ 125 લાખ કરોડની છે, અને એમાં એચડીએફસી બેંક જે ટોપની બેંક આપણે કહીએ એને 10% એનું માર્કેટ શેર છે,
બજાજ ફાઇનાન્સ નું માર્કેટ શેર જસ્ટ 1% છે, એટલે હજુ પણ ઘણી બધી ઓપોર્ચ્યુનિટીઝ આ ફિલ્ડમાં બાકી છે અને એ હવે રિલાયન્સ ટેપ કરી રહ્યું છે. એટલે આ મોટા મોટી વાત હતી જીઓ ફાઇનાન્શિયલ સર્વિસીસની. કાલે છેલ્લો દિવસ છે અને એટલે જ તમે જોયો છે રિલાયન્સનો શેર છેલ્લા ઘણા દિવસથી 200-300 રૂપિયા વધી ગયો હતો. તો એનું મેઇન રીઝન એ જ હતું કે એ લોકો આને ડીમર્જ કરવાના છે જીઓ ફાઇનાન્શિયલ સર્વિસીસ. અહીંયા સિદ્ધાર્થભાઈ એક સવાલ દર્શક મિત્રનો એ પણ સામે આવ્યો છે કે હવે એક તરફ ડીમર્જરનો નિર્ણય લેવાઈ રહ્યો છે તો રિલાયન્સના શેર જે અત્યારે વધી રહ્યા છે તેને રાખી મૂકવા જોઈએ? આમાં કઈ બદલાતું નથી, ખાલી જીઓ ફાઇનાન્શિયલ સર્વિસીસ જે ભાગ હતો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો એમાંથી એ અલગ થઈ રહ્યો છે. એટલે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના જે ઓપરેશન્સ છે કે જે એના બિઝનેસીસ છે, એ લોકોના જે ટ્રેડિશનલ બિઝનેસીસ રિફાઇનરી ઓઇલ એન્ડ ગેસ અને અત્યારે જે ન્યુ એજ બિઝનેસીસ છે જીઓ છે અને ફાઇનાન્શિયલ સર્વિસીસમાં હવે જઈ રહ્યા છે પ્લસ એ લોકો રિટેલમાં છે, તો આ બધા બિઝનેસીસ જે છે એ રહેવાના જ છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં. આ તો ખાલી જીઓ ફાઇનાન્શિયલ સર્વિસીસને એ લોકો અલગ કરી રહ્યા છે ટુ અનલોક વેલ્યુ, શેર હોલ્ડરની વેલ્યુ અનલોક થાય એના માટે આ અલગ એ લોકો કરી રહ્યા છે. તો શેર હોલ્ડર્સને કેટલો ફાયદો થઈ શકે? ઓલરેડી ફાયદો થયો છે, જે મેં તમને કીધું કે છેલ્લા 3-4 અઠવાડિયામાં રિલાયન્સનો શેરનો ભાવ 200-300 રૂપિયા વધ્યો છે. અને અત્યારે જીઓ ફાઇનાન્શિયલ સર્વિસીસનું તમે જો SOTP એટલે સમ ઓફ ધ પાર્ટ્સ આપણે કરીએ અમારી ટેકનિકલ લેંગ્વેજમાં અમે એને કહીએ છીએ, તો એનો ભાવ લગભગ 180-170 ની વચ્ચે આવે છે. એટલે જીઓ ફાઇનાન્શિયલ સર્વિસીસની આ વેલ્યુ છે અને એ પછી હવે લિસ્ટ થશે, મેબી 60-90 ડેઝમાં એ લિસ્ટ થવાનો છે એક્સચેન્જ પર. તો ઓલરેડી રિલાયન્સનો શેર જે 2500-2600 ચાલતો હતો તે 2800 એટલા માટે જાયો છે કે હવે આ વસ્તુ અલગ થવાની છે. એક આપણા દર્શક મિત્ર છે સીમાબેન, તેમનો એક સવાલ છે કે રિલાયન્સના ડીમર્જર બાદ જીઓ ફાઇનાન્સના શેર ક્યાં સુધી ઇન્ડેક્સમાં સામેલ થશે? અત્યારે તો એ ઇન્ડેક્સમાં રહેશે, કારણ કે જ્યાં સુધી એ લિસ્ટ નહીં થાય અને એની વેલ્યુ ડિસ્કવર નહીં થાય, પ્રાઇસ ડિસ્કવરી નહીં આવે ત્યાં સુધી એ નિફ્ટીમાં પણ રહેશે, સેન્સેક્સમાં પણ રહેશે, નિફ્ટી 100-200 બધા જ ઇન્ડેક્સમાં એ રહેવાનો છે. પણ જે દિવસે લિસ્ટ થઈ જશે ત્યારે એનું માર્કેટ કેપિટલાઇઝેશન ખબર પડશે અને એ માર્કેટ કેપિટલાઇઝેશનના બેઝિસ પર પછી એ નિફ્ટીમાં રહી છે સેન્સેક્સમાં રહી છે એ આપણે જોવાનું રહ્યું. પણ મારા હિસાબે નિફ્ટી સેન્સેક્સમાં તો નહીં રહે, એના સિવાયના બીજા ઇન્ડેક્સીસમાં જરૂર રહી શકે છે. ઓકે, તો એક સવાલ બીજો પણ આવ્યો છે કે જે ડીમર્જરનો નિર્ણય છે તે થયા બાદ રિલાયન્સના શેર વધશે કે પછી જીઓ ફાઇનાન્સના? એકચ્યુઅલી તમે જો રિલાયન્સનું એક્ઝિક્યુશન કેપેબિલિટી જો ઓવર અ લોંગ ટર્મ પીરિયડ, તો એ લોકો જે જે બિઝનેસીસમાં એન્ટર થયા છે ત્યાં એ લોકો સ્કેલ કરી શક્યા છે, એ બિઝનેસને મોટો બનાવી શક્યા છે અને પછી અલ્ટિમેટલી પ્રોફિટેબલ બી બની શક્યા છે. એટલે આપણે એવું માનીએ કે જીઓ ફાઇનાન્શિયલ સર્વિસીસ જે એવી વસ્તુ છે કે જ્યાં કેવી કામત જેવા મોટા માણસ છે પ્લસ એ લોકોની મેનેજમેન્ટ ટીમ પણ ઘણી સારી રહેવાની છે, એટલે એક્ઝિક્યુશન સારું થઈ શકે છે. એટલે મારા હિસાબે તમારી પાસે રિલાયન્સના શેર હોય એના પર તમને આ ફ્રી શેર્સ મળવાના છે, તો તમારે બંને શેર્સ હોલ્ડ કરવા જોઈએ. ઓકે, છેલ્લે એક સવાલ હજુ પણ દર્શક મિત્રનો આવ્યો છે તે વિશે પણ તમને એક જાણકારી જોઈએ છે કે રિલાયન્સે છેલ્લે ક્યારે ડીમર્જર કર્યું હતું અને શું તે વખતે રોકાણકારોને ફાયદો થયો હતો? અત્યારે તો મને બહુ યાદ નથી, પણ 2007-08 જ્યારે અનિલ અંબાણી ને મુકેશ અંબાણી છૂટા થયા હતા ત્યારે ઘણા શેર્સ રિલાયન્સમાંથી અલગ થયા હતા. એમાં રિલાયન્સ કેપિટલ હતો, RNRL કરીને એક કંપની હતી, રિલાયન્સ પાવર હતો. પણ પછી એમાં પ્રોબ્લેમ એ થયો હતો કે અનિલ અંબાણી એક્ઝિક્યુશન કેપેબિલિટી એટલી સારી નહીં હતી અને એણે વધારે ને વધારે ડેટ લેવું પડેલું હતું અને પછી એ ડેટ ચૂકવવાનો પ્રોબ્લેમ થવાના લીધે આપણને બધાને ખબર છે કે ADAG ગ્રુપ સક્સેસફુલ નહીં રહ્યું હતું. પણ એની સામે મુકેશ અંબાણીની કંપની તમે જોશો તો એમાં મોરઓરલેસ બધી જ કંપનીઓમાં એણે સારો પ્રોગ્રેસ કરેલો છે અને ખાસ કરીને એનું સ્કેલિંગ જે કરે છે બિઝનેસીસનું એ બહુ સારું કરી શકે છે. એટલે એક્ઝિક્યુશન વાઇઝ મુકેશ અંબાણી પર આપણે બેટ લઈ શકાય. ઓકે, તો આ તો વાત થઈ રિલાયન્સની. છેલ્લે મારે એક સવાલ દર્શક મિત્રનો આવ્યો છે, તેઓ અદાણી સ્ટોક્સ વિશે પૂછવા માંગે છે કારણ કે હિન્ડનબર્ગના રિપોર્ટ બાદ અત્યારે આજે પણ ગૌતમ અદાણીને કેટલીક સ્પષ્ટીકરણ આ રિપોર્ટે લઈને આપવું પડ્યું હતું. તો જે સ્ટોક્સ વિશે તમારું શું કહેવું છે અદાણીના? અદાણી ગ્રુપમાં એક વસ્તુ એવી છે કે એ લોકો ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિલેટેડ એનું ગ્રુપ છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર એવું ગ્રુપ હોય છે કે જે કેપિટલ ઇન્ટેન્સિવ
બિઝનેસીસ હોય છે, એટલે એ લોકોને કેપિટલ જોઈએ છે ગ્રો થવા માટે. એટલે જ્યારે એ લોકો પોતે ઓએફએસ લાવેલા હતા, ઓફર ફોર સેલ, અને ત્યારે જ હિડનબર્ગ નો રિપોર્ટ આવેલો હતો અને એ લોકોએ અમુક બધા રેડ ફ્લેગ્સ બતાવેલા હતા અને એના કારણે એ લોકોનું ઓએફએસ એ ટાઈમે ફેલ થઈ ગયો હતો. પણ પછી પાછું અગેન એ લોકો અમુક એફઆઈઆઈઝ ને પોતે, ખાસ કરીને જીક્યુસી કરીને એક એફઆઈઆઈ છે, એને પોતાના શેર્સ વેચી શક્યા છે અને એ જીક્યુસી જે એફઆઈઆઈ છે તેને અદાણી પર ખૂબ વિશ્વાસ રાખ્યો છે અને અદાણીમાં મોટો સ્ટેક લીધો છે એની, બહુ બધી 2-3 કંપનીઝમાં લીધો છે સ્ટેક. એટલે એ બતાવી રહ્યું છે કે અગેન અદાણી અત્યારે તો સારી રીતે આગળ વધી રહ્યા છે. અને બીજું કે અદાણીનું એક્ઝિક્યુશન કેપેબિલિટી ઘણી સારી છે. વેલ્યુએશન એક એવી વસ્તુ છે કે જ્યાં એ ડિબેટેબલ છે કે એને આટલું વેલ્યુએશન અપાય કે નહીં અપાય, એ અગેન ઇન્વેસ્ટરે પોતાની રીતે જોવું જોઈએ. પણ વેન ઇટ કમ્સ ટુ બિઝનેસ તો અદાણીના બિઝનેસીસ ઘણા સારા છે. તમે ફોર એક્ઝામ્પલ બોમ્બે એરપોર્ટ જે છે તે બિલોંગ્સ ટુ અદાણી ગ્રુપ, અને જે રીતે હવે એવિએશનમાં ગ્રોથ થઈ રહ્યો છે તો એ પોઈન્ટ ઓફ વ્યુથી મને લાગે છે કે અદાણી સારું કરશે. અને બીજું, ઇન્ડિયામાં અત્યારે બજેટ સ્પેન્ડિંગ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર થઈ રહ્યું છે, લાસ્ટ બજેટમાં 10 લાખ કરોડનું ફાળવણી કરવામાં આવી બજેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ, તો એનો બી ઇનડાયરેક્ટ લાભ અદાણી જેવી કંપનીઝને મળશે. ઓકે, વધુ એક સવાલ દર્શક મિત્ર અત્યારે પૂછી રહ્યા છે, ઓઇલ બિઝનેસનું ભવિષ્ય કેવું લાગી રહ્યું છે? સી, ઓઇલ એ હવે સનસેટ ઇન્ડસ્ટ્રી કહી શકાય, કે હવે જે રીતે ઇવીનું ઇમર્જન્સ આવી રહ્યું છે ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સનું, અને દિવસે દિવસે હવે કન્ઝ્યુમર્સ બી ઇલેક્ટ્રિક તરફ વળી રહ્યા છે, પ્લસ રિન્યુએબલ તરફ બી એ લોકો વળી રહ્યા છે, સોલાર છે કે વિન્ડ છે એ તરફ, તો ઓઇલ ગ્રેજ્યુઅલી હવે ડિપ્લીટ થશે અને એ સનસેટ ઇન્ડસ્ટ્રી તરફ જઈ રહી છે. પણ અગેન, હજુ આ બધી વસ્તુઓ જે રિન્યુએબલ સાઇડ પર છે એને ટાઈમ લાગશે, એટલે ફોર ટાઈમિંગ હજુ પણ ઓઇલની ડિમાન્ડ રહેશે, પણ ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ એ ઓછી થતી જશે અને એના કારણે એની ટર્મિનલ વેલ્યુ માર્કેટ હાઈ નહીં આપી શકશે. અને એટલે હું માનું છું કે સનસેટ ઇન્ડસ્ટ્રીમાં રહેવા કરતા સનરાઈઝ ઇન્ડસ્ટ્રીમાં જવું જોઈએ, અને એટલે ઓઇલ એન્ડ ગેસને આપણે ઇગ્નોર કરીએ તો ચાલી શકે. ઓકે, એક વધુ દર્શક મિત્ર છે જે રિલાયન્સ ડીમર્જરને લઈને એક સવાલ પૂછવા માંગે છે, પ્રકાશભાઈ. જલ્દી આવી જવા જોઈએ, એ પહેલા જ આવી જવા જોઈએ. પણ આવી પણ જાય છે તો તમે એમાં કઈ ટ્રાન્ઝેક્શન કરી નહીં શકશો જ્યાં સુધી એ લિસ્ટ નથી થતો એક્સચેન્જ પર. ઓકે, તો સિદ્ધાર્થભાઈ, શેર બજાર અને જો રિલાયન્સ ડી મર્જરને લઈને આપે રોકાણકારો અને આપણા જે દર્શક મિત્રો છે તેમને જે જાણકારી આપી તેમને ચોક્કસ ઉપયોગી સાબિત થશે. આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. થેન્ક યુ. તો આ હતા સિદ્ધાર્થભાઈ, કે જેઓ માર્કેટ એક્સપર્ટ હતા અને તેમણે શેરબજારમાં અત્યારે જે તેજીની ચાલ ચાલી રહી છે તે પરિસ્થિતિ વચ્ચે રોકાણકારોએ શું કરવું જોઈએ, કયા સ્ટોક્સ પર ધ્યાન આપવું જોઈએ અને સાથે રિલાયન્સના જે ડીમર્જરનો નિર્ણય છે તેનાથી રોકાણકારોને કેટલો ફાયદો થઈ શકે છે તેના વિશે તેમણે જાણકારી આપી. આવી જ રીતે મહત્વપૂર્ણ જાણકારી માટે આપ સતત જોડાયેલા રહો મની નાઇન સાથે. અત્યારે આપશો રજા. નમસ્કાર.